અગાઉ એક ડિબેટ કરી મેં ત્યારે મેં મારી જાતને પણ એ સવાલ પૂછો કે હું કોંગ્રેસને પૂછું ભાજપને પૂછું કે ભાઈ તમે રેલીઓ કરો રેલીઓ કરો ઠીક છે બે લોકો મારી વાહવાહી કરી નાખે હું તમને સવાલ પૂછી નાખું કંઈ વાંધો નહીં ભાજપ ભાજપને પૂછું ને કોંગ્રેસને પૂછું મેં એવું નક્કી કર્યું કે હું હવે એ નહીં પૂછું પણ જ્યારે અમે લોકોએ એ નક્કી કરીએ છીએ કે ચલો એનાથી આગળ વધવાની જરૂર છે કે પોલિટિકલ પાર્ટીઝ પણ હવે એ મેચ્યોરિટી તરફ આગળ વધી રહી છે આજે જ્યારે પ્રતિબંધોની વાત છે વાયબ્રન્ટ ગુજરાત સમિટ કેન્સલ થઈ ગઈ આપણે રદ કરી દીધી જ્યારે તમામ પ્રતિબંધો આપણે લાદી રહ્યા છીએ ત્યારે તમે ભાજપને સવાલ કેવી રીતે પૂછશો જ્યારે ઠાસરામાં આજે તમારા શીર્ષક નેતાઓ એ બધા એક સ્ટેજ પર હતા અને ત્યાં લોકો હતા તો સૌથી પહેલી જવાબદારી તો તમારી બને છે કે ભાજપ કંઈ ખોટું કરે છે સત્તાધારી પાર્ટી છે તો તમે એના કાન કેવી રીતે આ મળશો કે જ્યારે કે એ જ ભૂલ લોકોને દેખાય એવી નજરમાં આવે એવી એ ભૂલ પણ તમે કરી રહ્યા છો આ સવાલનો જવાબ આપો પછી હું આ તૈયારીઓ વિશે બહુ જ લિમિટેડ લિમિટેડ કાર્યકર્તા સાથે એક સંગઠનની મિટિંગ હતી બહુ મોટી રેલી નથી એ અને ટોટલી પ્રોટોકોલનું પાલન કરીને આ મિટિંગ કરવામાં આવી હતી હવે આગળ વાત કરીએ મહેશભાઈ બહુ જ સારી વાતો કરી મહેશભાઈની વાતો આજે સરકારમાં બેઠા જવાબદાર વ્યક્તિ રીતે એમનો પ્રેઝન્ટેશન પરફેક્ટ છે મગર મુદ્દો એ નથી ફર્સ્ટ વેવ પછી પણ જ્યારે સેકન્ડ વેવથી પહેલાં સરકારો સરકાર ગુજરાતમાં ભારતીય સરકારે આપ્યો હતો જે રીતે એમ્બ્યુલન્સનો તાંડવ જોયા એમાં બહુ સાચી વાત છે બધા પોતાના સર્જનો કોઈને કોઈ સ્વજનો ગુમાવ્યા છે કોઈ મિત્ર ગુમાયા છે કોરખીતા ગુમાવ્યા છે હવે એ ન થાય એ જવાબદારી સરકારની તો છે જ અમે પણ સપોર્ટ આપશું એમાં કમિટમેન્ટ આપીએ છીએ પણ સાથે સાથે

એક એક ટાઈમના એક્સપેરિમેન્ટ થતા હતા કે હવે આજથી આ નિયમ લાગુ પડશે કાલથી આ નિયમ લાગુ પડશે ખાલી તમે ધન્વંતરી યથ લઈ જશે પેલા નહીં લઈ જાય આ લઈ જશે એકસો લઈ જશે એકસો આઠ વગર નહીં થાય પ્રાઇવેટ નહીં લે ગવર્મેન્ટ એવું ન કરતા જે કંઈ પ્લાનિંગ જે ગયા અનુભવ થયો એ બધાના અનુભવથી શીખ લઈને આ ફેરા પહેલાથી તમારો જે સિસ્ટમ એડમિશનનો છે એ ક્લિયર કરી નાખજો તો ઘણા ફેરા મને યાદ છે ચોવીસ ચોવીસ કલાક લોકો એમ્બ્યુલન્સોમાં તળપીને સિવિલ ના ગેટ બીજા ગેટ ઉપર મરી ગયા છે અને બીજી વાત અમદાવાદમાં કઈક હોસ્પિટલો એવી હતી જેના પાસે બેડ હતા વ્યવસ્થા હતી પણ એમનો કંટ્રોલ જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હતો એમને એમને એવો પ્રોટોકોલ ગોઠવી રાખ્યો હતો કે ત્રણ ત્રણસો બેડ ખાલી હતી લોકોને નથી આપવામાં એ ફેક્ટ છે જે તમે એને આંકડાથી ચેક કરી શકો છો મુદ્દો એ નથી મુદ્દો સાહેબ માનવ માનવતાની હત્યા થઈ છે માનવ મર્યા છે અને લોકો દુઃખી થયા છે અને સ્વજનો જે ગુમાવે છે ને એની પરિસ્થિતિ જાણો તમને ખબર પડે આજ પરિસ્થિતિ એવી છે ગુજરાતમાં કે સરકાર એક બાજુ આજે જ તમે આજે વાયબ્રન્ટ ગુજરાતમાં કેન્સલ કર્યું આજે એમને રિવરફ્રન્ટ પર ફ્લાવર શો એટલે કેન્સલ કરવું પડ્યું કે અમારા એક અમારા એક કોર્પોરેટર રાજસીબેન કેસરી એમને હાઈકોર્ટમાં જવું પડ્યું કેન્સલ કરવા માટે સુકામાં પરિસ્થિતિ થાય આજ એક તારીખથી આજ સુધીમાં આજ આપણે છ તારીખે છીએ ફોર ટાઈમ્સ એક હજારથી ચાર હજાર પેશન્ટ વધી ગયા પહોંચી ગયા

લોકો ધીમે ઓછા થતા જાય છે સરકાર જે કમિટમેન્ટ આપે પૂરી નથી કરતી એટલે ઔદ્યોગિક વાતાવરણ દોરાઈ રહ્યો છે લોકો ઓછા માંગી રહ્યા છે જે સુધારવાની જરૂર છે કે મારો થાય ખરા અર્થમાં ગુજરાતી મને ગૌરવ થાય એની જોઈ રહ્યો છું